गुड मॉर्निंग जय श्री कृष्ण वाला जय श्री मित्रों आप गई का खाता प्रकार शुरुआत करी जेम आप सर्विस से खाता नाम प्रकार जो गया हम आग खर्च खाते कोई जीवन व्यक्ति के नोंधायेली संस्था नथी तेमज लेणू के देवू नथी तो बिन व्यक्ति खातो जाहेरात खर्च नो आपणे खरीद वेचाण करी शकीए नहीं एटले उपज खर्च खाते। आगळ शिखवाला बाकी जाहेरात खर्च नो खातो ऑफिस भाड़ू ये कोई जीवन व्यक्ति के नोंधायेली संस्था नहीं बिन व्यक्ति खातु ऑफिस भाड़ा खरीद वेचाण थी सके नहीं उपज खर्च खातु। आगर अगाउ थी चुकवेल ऑफिस सप्टेम्बर ऑक्टोबर नवंबर के डिसेम्बर भाड़ू अगर चुकवी दीद बराबर तो ऑफिस भाड़ू ये कोई जीवन व्यक्ति से अपना जी नोधायेली संस्था पर नहीं लेणू छे आपणे सप्टेम्बर ऑक्टोबर नवंबर डिसेम्बर भाड़ू अगाउथी चूकवी दीधुं होय जो आपणे ऑफिस ऑगस्ट महीनो पूरो थाय त्यारे खाली करी दईए मकान ऑफिस नुं खाली करी दईए तो जे आपणे जे भाड़ू अगाउथी आपी दीधुं छे ऑक्टोबर नवंबर डिसेम्बर नुं तो ए भाड़ू आपणे पाछुं लेवानुं थाय बराबर एटले ए कयुं खातुं थशे व्यक्ति खातुं। आगळ आवक माल काला भाड़ा खातो आवक माल गाड़ी भाड़ो एटले शुं आपणे वस्तु मंगावीए तो ए वस्तु आपणा दुकान सुधी के आपणा धंधा सुधी लावा माटेनुं जे भाड़ू चूकवू पड़े ने आवक माल गाड़ी भाड़ो तरीके ओळखवामां आवे। दाखला तरीके आपणे फर्निचर बनावानो धंधो करता होय तो आपणे अहवा के डांठी वगैरहथी आपणे लाकड़ू खरीदीए तो लाकड़ू आपणा कारखाना सुधी लावा माटेनुं जे भाड़ू चूकवू पड़े एने आवक माल गाड़ी भाड़ू तरीके ओळखवामां आवे। तो गाड़ी भाड़ू ए आपणा जेवी जीवन व्यक्ति छे नथी नोंधायेली संस्था छे नथी लेणू के देवू छे नथी एटले बिन व्यक्ति खातुं ऑफिस भाड़ानुं खरीद वेचाण थई शके नहीं एटले उपज खर्च खातुं। वस्तु वेच्या पछी कस्टमर ने डिलीवरी आपवा माटेनुं जे भाड़ू चूकवू पड़तुं होय एने जावक माल गाड़ी भाड़ू तरीके ओळखवामां आवे। जेम के आपणे एने शिपिंग चार्ज पण कहीए शिपिंग चार्ज એને આપણે જાવક માલ ગાળા ભાડું તરીકે ઓળખીએ। ઘણી બધી વેબસાઇટો પરથી આપણે મંગાવતા હોય વસ્તુ તો એમાં લખેલું હોય શિપિંગ ચાર્જ ફ્રી એટલે શિપિંગ ચાર્જ આપણે નહીં આપવો પડે એટલે કે જે કસ્ટમર હોય એને આપવો નહીં પડે બરાબર છે। હવે એ લોકો શિપિંગ કેવી રીતના કરતા હોય તો દાખલા તરીકે આપણે ફ્લિપકાર્ટ પરથી કે જબંગ પરથી કે મેંત્રા પરથી આપણે કોઈ વસ્તુ ખરીદીએ
બરાબર તો એ લોકો કુરિયર એજન્સીઓ જે ખરી બ્લુ ડાર્ટ છે ને એ બધી કુરિયર એજન્સીઓ ખરી એના મારફત આપણને વસ્તુ એ મોકલી આપે બરાબર તો ઘણી વખત શિપિંગ ચાર્જ હોય તો એ શિપિંગ ચાર્જ આપણે બ્લુ ડાર્ટ વાળાને કસ્ટમર આપવો પડતો હોય પણ ઘણી ઘણી વખત એવી ઓફર હોય કે શિપિંગ ચાર્જ ફ્રી એટલે આપણે શિપિંગ ચાર્જ આપણે નહીં આપવો પડે જે ઓનલાઈન સાઇટ વાળા છે એમને જ આપવો પડે તો બ્લુ ડાર્ટ વાળા મફતમાં ડિલિવરી તો નહીં કરશે એ આપણી રીતે શિપિંગ ફ્રીમાં કરશે પણ એ ચાર્જ કોની પાસે રહેશે જે ઓનલાઈન શોપિંગ કંપનીઓ છે જેમ કે જબંગ છે મેન્ત્રા છે ફ્લિપકાર્ટ છે એ લોકો પાસેથી રહેશે બરાબર અમેઝોન છે એ લોકો પાસેથી રહેશે તો અમેઝોન વાળા માટે એ શું કહેવાય છે જાવક માલ ગાડી ભાડું એટલે કે શિપિંગ ચાર્જ વસ્તુ મોકલવા માટેનું ભાડું બરાબર છે તો એ ભાડું આપણે આ પણ શબ્દ પર કોન્સન્ટ્રેશન કરીએ ગાળા ભાડું આ તો મિનિંગ છે આ બધું ઓથેન્ટિકનું ગાળા ભાડું એ કોઈ જીવન વ્યક્તિ કે નોંધાયેલ સંસ્થા નથી કે બિન વ્યક્તિ ખાતે ગાળા ભાડું ખરીદ વેચાણ થઈ શકે નહીં એટલે ઉપજ થઈ શકે મળે વ્યાજ નું ખાતું મળેલ વ્યાજ વ્યાજ મળેલું હોય મળેલું વ્યાજ એ કોઈ જીવન વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા નથી બિન વ્યક્તિ ખાતું વ્યાજનું ખરીદ વેચાણ થઈ શકે નહીં એટલે ઉપજ ખર્ચ ખાતું મળવાના બાકી વ્યાજનું ખાતું મળવાનો બાકી વ્યાજ બરાબર મળવાનો બાકી વ્યાજ એ કોઈ જીવન વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા નથી બરાબર મળવાનો બાકી વ્યાજ એ લેણું દર્શાવે બરાબર લેવાનું બાકી વ્યાજ લેણું દર્શાવે એટલે કયું ખાતું થશે વ્યક્તિ ખાતું આગળ દલાલીનું ખાતું મળે મળવાની બાકી દલાલીનું ખાતું મળવાની સાચી દલાલી જીવન વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા છે નથી એટલે બિન વ્યક્તિ ખાતું સોરી જીવન વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા છે નથી લેણું છે છે મળવાની બાકી દલાલી લેણું છે છે વ્યક્તિ કમિશન ખાતું કમિશન આપણા જેવી જીવન વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા નથી લેણું કે જેવું છે નથી એટલે બિન વ્યક્તિ ખાતું કમિશનનું ખરીદ વેચાણ નહીં થશે એટલે ઉપર ખર્ચ આગળ અગાઉથી કમિશનનું ખાતું અગાઉથી ચૂકવેલ કમિશન એ આપણા જેવી જીવન વ્યક્તિ છે નથી નોંધાયેલી સંસ્થા નથી લેણું છે છે આપણે કમિશન અગાઉથી ચૂકવી દીધું હોય જે કામ માટે કમિશન ચૂકવી અગાઉથી ચૂકવી દીધું એ કામ
આપણા દ્વારા કે એમના દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ કમિશન જે આપણે અગાઉથી ચૂકવી દીધેલું એ પાછું આપણે પરત લેવાનું થાય, લેવાનું થશે. એટલે વ્યક્તિ પાસે આગળ જીવન વીમા પ્રીમિયમનું ખાતું. જીવન વીમા પ્રીમિયમ બરાબર એટલે શું? જીવન વીમા પોલિસી લીધેલી છે એનું આપણે જે પ્રીમિયમ ભરીએ એ બરાબર છે. તો જીવન વીમા પ્રીમિયમ એ ખર્ચ છે, બરાબર છે. તો ખર્ચ જીવન વીમા પ્રીમિયમ એટલે જીવન વીમા પ્રીમિયમ એટલે પોલિસી કોના માટે લેવામાં આવેલી? તો જીવન વ્યક્તિ માટે, એટલે કે ધંધાના માલિક માટે, બરાબર છે. એટલે આ ધંધાના માલિકનો અંગત ખર્ચ. અંગત ખર્ચ કયા ખાતે લખાય? ઉપાડ ખાતે. અને ઉપાડ ખાતું એટલે કોનું? માલિકનું ઉપાડ ખાતું. અને માલિક જીવન વ્યક્તિ એટલે જીવન વીમા પ્રીમિયમ એ કયું ખાતું થશે? વ્યક્તિ ખાતું થશે. બરાબર, આગળ સમજાવતો હતું કે માલિકના અંગત ખર્ચ કયા ખાતે લખાય? ઉપાડ ખાતે. ઉપાડ ખાતું એટલે વ્યક્તિ ખાતું. આગળ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત ટીક કરજો. આજના વીમા પ્રીમિયમનું ખાતું, આજનો વીમા પ્રીમિયમ એ ખર્ચ છે, બરાબર. તો એ કોનો ખર્ચ છે? ધંધાનો ખર્ચ છે, બરાબર છે. આ ધંધાનો ખર્ચ છે. હવે આ કોઈ જીવન વ્યક્તિ કે ધંધાનો ખર્ચ છે એટલે જે તે ખર્ચ ખાતે જ લખાય. એટલે આજના વીમા પ્રીમિયમનો ખર્ચ છે તો આજના વીમા પ્રીમિયમ ખાતે જ લખાય. હવે વિચારીએ, આજનો વીમા પ્રીમિયમ એ કોઈ જીવન વ્યક્તિ છે? નથી. નોંધાયેલી સંસ્થા? નથી. લેણું દેવું છે? નથી. એટલે બિન વ્યક્તિ ખાતું. એનું ખરીદ વેચાણ થશે? નહીં. એટલે ઉપજ ખર્ચ થશે. આ રિપીટ કરીને ફરી પાછા સાંભળજો. દુકાન ભાડાનું ખાતું. દુકાન ભાડું, દુકાન ભાડું એ ખર્ચ છે. કોણ? ધંધાનો ખર્ચ છે. હવે આપણે વિચારીએ, દુકાન ભાડું એ જીવન વ્યક્તિ છે આપણા જેવી? નથી. નોંધાયેલી સંસ્થા? નથી. લેણું દેવું? નથી. બરાબર, એટલે કયું ખાતું? બિન વ્યક્તિ ખાતું. આનું ખરીદ વેચાણ થઈ શકે? નહીં થઈ શકે. એટલે ઉપજ ખર્ચ. ઘર ભાડાનું ખાતું. ઘર ભાડું, ઘર ભાડું એ આપણા જેવી જીવન વ્યક્તિ છે? નથી. નોંધાયેલી સંસ્થા છે? નથી. લેણું દેવું છે? છે. ઘર ભાડું એ લેણું થશે, કારણ કે ઘર ભાડું એ ખર્ચ છે. પણ એ માલિકનો ખર્ચ છે જે ધંધામાંથી ચૂકવાયેલો છે. એટલે ધંધાએ આ ખર્ચના પૈસા માલિક પાસેથી લેવાના થશે. એટલે કયું ખાતું થશે? વ્યક્તિ ખાતું. આ બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ. આગળ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ 100% એક્ઝામમાં આવે ને આવે. છ ખાતાના પ્રકાર લખવાના આવે એમાંથી આ એક તો ખર્ચ લીધા. પાંચમી પાંચ માટે તૈયારી કરવાની. આવક વેરાનું ખાતું. આવક વેરા એટલે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ ભરવું એ વ્યક્તિગત જવાબદારી છે, વ્યક્તિની પોતાની જવાબદારી છે. બરાબર, આવકવેરો એ માલિકનો અંગત ખર્ચ છે. બરાબર, અંગત ખર્ચ છે. આવકવેરો પોતે જીવન વ્યક્તિ કે નોંધાયેલી સંસ્થા નથી. આ ખર્ચ જ છે. પણ આ ખર્ચ ધંધામાંથી ચૂકવાય. ધંધામાંથી ચૂકવાય એટલે ધંધાએ આ ખર્ચના પૈસા માલિક પાસેથી લેવાના થાય. એટલે લેણું દર્શાવે. અને લેણું દર્શાવે એટલે એ કયું ખાતું બનશે? વ્યક્તિ ખાતું. આગળ મૂલ્ય વૃદ્ધિ વેરાનું ખાતું. એટલે આપણે એને વેટ કહીએ. બરાબર, હવે વેટ તો નાબૂદ થઈ ગયો. ખાલી પેટ્રોલ ડીઝલ ના દીયો, એની જગ્યાએ તો જીએસટી આવી ગયું. બરાબર, મૂલ્ય વૃદ્ધિ વેરો આ પણ એક પ્રકારનો ટેક્સ જ છે. બરાબર, પણ આ ટેક્સ એ મૂલ્ય વૃદ્ધિ વેરો એટલે વેટ કોણ ભરવાનું? જે વસ્તુનું વેચાણ કરે એ માલિકને ધંધો. બેમાં વસ્તુનું વેચાણ કોણ કરે? તો માલિક, સોરી, ધંધો વેચાણ કરે.
કારણ કે આપણે મોબાઈલ ખરીદ્યો તો ક્યાંથી કે બ્લૂ મૂનમાંથી ખરીદ્યો એટલે મોબાઈલનું વેચાણ કોણ કરે છે બ્લૂ મૂન કરે છે એટલે બ્લૂ મૂનમાં વેચ મૂલ્ય વૃદ્ધિ વેરો ભરવો પડે આ ખર્ચ કોનો છે ધંધાનો ખર્ચ છે બરાબર છે જીવન વ્યક્તિ કે ધંધાની સંસ્થા નથી બિન વ્યક્તિ ખાતું નાણું કે દેવું પણ નથી બરાબર એટલે બિન વ્યક્તિ ખાતું આનું ખરીદ વેચાણ નહીં થાય છે ઉપર વસ્તુ મંગાવવા માટેની જે ટેક્સ ભરવો પડે એને જકાત તરીકે ઓળખવામાં આવે ધંધાનો ખર્ચ છે આવતીકાલે હવે તમને કીધું છે રેગ્યુલર નોટમાં લખવાનું છે બધું હવે જે 100 પાનાની નોટ બનાવી છે ને એની અંદર આપણે આ રીતના 3 કોલમ જે પાડેલા છે પાડી દેવાના રોજ 5 નામ લખા ખાતાના નામ એના પ્રકાર તમારે લખવાનો આજના 5 નામ છે જાતે લખવાના છે પાછળ પાના ફેરવીને આમાં જોવાનું નથી ની સમજ પડે આ પાંચમાંથી એક પણ નહીં આવડે ખાતાનો પ્રકાર તમારે ફોન કરીને પૂછવાનું કે ઉપાડ ખાતું કયું ખાતું બરાબર કાં તો તમે પાછળ જોવો કે ઉપાડ ખાતું વ્યક્તિ ખાતું છે તો કેમ વ્યક્તિ ખાતું મગજમાં નહીં રહેતું હોય તો મને ફોન કરીને પૂછવાનું બરાબર પાંચે પાંચ રોજ કમ્પલસરી આવી રીતના લખવાના આવી ગયેલું પાછું રિપીટ થાય તો વાંધો નહીં બરાબર